પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ નવા પ્રમુખને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હજુ કેટલાક મહિના સુધી સીઆર પાટીલ જ રહેશે પ્રદેશ પ્રમુખ. પ્રદેશ ભાજપના નવા પ્રમુખને લઈને આ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નહીં થાય નવી નિમણૂક. હજુ કેટલા મહિના સુધી સીઆર પાટીલ જ રહેશે પ્રદેશ ભાજપ પ્રમુખ. સંવાદદાતા કલ્પેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કલ્પેશ, હજુ કેટલાક મહિના સુધી સીઆર પાટીલ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે રહી શકે છે? જે પ્રકારની સિસ્ટમ હોય છે ભાજપમાં, જ્યારે માળખું બદલાવાનું હોય છે ત્યારે એ લોકો સંગઠન પર્વની ઉજવણી કરતા હોય છે. એટલે મંડળથી લઈ શહેરથી લઈ જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધીનું આ માળખું બદલાવા માટેનો આખો પર્વ બદલતા હોય છે. એટલે સૌથી પહેલાં મંડળથી શરૂઆત થતી હોય છે માળખું બદલવાનું, છેક રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચતું હોય છે. આમાં 3-4 મહિના લાગે એ રીતે શક્યતા છે. એટલે લગભગ 3-1 મહિનાનું ઓટોમેટિક એક્સટેન્શન સીઆર પાટીલને મળશે. હજુ પણ કમસેકમ 3-1 મહિના તો પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સીઆર પાટીલ પાસે જશે. જે અટકળો ચાલી રહી છે અત્યારે, જ્યારથી તેમનું કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યારથી એવી અટકળો ચાલતી હતી કે હવે ભાજપ પ્રદેશ સંગઠનનું સુકાન કોને સોંપાશે, એ અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. અને હાલના તબક્કે સીઆર પાટીલ અધ્યક્ષ તરીકે ચાલુ જ રહેશે. જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ 3 મહિના સુધી સીઆર પાટીલ જ રહેશે પ્રદેશ ભાજપ પ્રમુખ. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નહીં થાય કોઈ પણ નવી નિમણૂક. પ્રદેશ ભાજપ નવા પ્રમુખને લઈને આ મહત્વના સમાચાર. હજુ કેટલાક મહિના સુધી સીઆર પાટીલ, એટલે કે લગભગ 3 મહિના સુધી સીઆર પાટીલ જ રહેશે પ્રદેશ ભાજપના પ્રમુખ.